આપણે ધોરણ એકમાં ગણિત કિંમત વિશે આપણે સાધ્યપુતિ પૂરતા હતા. તો હવે આપણે સાધ્યપુતિની અંદર જે સંખ્યા વિશેની જે આપણે માહિતી મેળવી હતી 51 થી 100 સુધીના અંક અને શબ્દમાં જે અંક જેને અંકકોને દશકોને કહેવાય એકમકોને કહેવાય એ જોયું. આગળ કઈ સંખ્યા આવી જોયું, તરત પછીની સંખ્યા જોઈ, પછી વચ્ચે કઈ સંખ્યા આવી જોઈ, સૌથી નાની સંખ્યા સૌથી મોટી સંખ્યા આ બધીનું આપણે જોઈ ગયા હતા. તો હવે આપણે જોવાનું છે જે આગળ સ્વાધિપતિમાં આવે છે કે 50 થી 51 થી લઈને 60 સુધીમાં કઈ સંખ્યા આવે છે, 61 થી 70 સુધીમાં કઈ સંખ્યા આવે છે એ જોવાનું છે, અને 51 થી જે 71 થી 80 સુધીમાં એ બધી સંખ્યાઓ 1 થી 100 સુધીની સંખ્યા 10 10 ગેપની અંદર જે સંખ્યા આવતી હોય એની અંદર આપણે રંગ પૂરતો જોવાનું છે. એટલે પેન્સિલના રંગ પૂરજો બરાબર છે, નહીંતર તમે કેચ પેનથી રંગ પૂરશો તો અંદર આપણે જે સંખ્યા લખેલી છે એ બધા છે ને, એટલા માટે કા મીણીઓ રંગ પૂરજો અને કા પેન્સિલથી રંગ પૂરજો બરાબર. તો હવે આપણે સ્વાધ્યાયમાં પૂરતા જઈએ. હવે આપણે જોઈએ અહીંયા, તો અહીંયા આપણે આપેલું છે 51 થી 60 સુધીમાં સંખ્યા જે આવતી એની અંદર આપણે રંગ પૂરવાનો છે. તો જોતા જોજો અહીંયા 52 આવે છે 51 થી 60 વચ્ચે, તો કઈ હા આવે છે બરાબર છે, આવે છે તો કયો રંગ પૂરવાનો, ગમે એ રંગ તમારી પાસે હોય એ પૂરી નાખવાનો રહેશે. જેમ બને પેન્સિલનો રંગ અને જે ઓલો હોય છે મીણ કલર આવે છે ખબર, તો એ બેમાંથી એક જ પૂરજો, કારણ કે 100 સ્કેચ પેનનો રંગ પૂરશો તો તમને વચ્ચે જે સંખ્યા બતાવી છે એ સંખ્યા બધા છે ને એટલા માટે બરાબર. તો આ રીતના છે આની અંદર રંગ પૂરવાનો, પછી 41 આવે છે નથી આવતી તેની અંદર રંગ પૂરવાનો નથી, પછી 54 આવે છે તો 54 આવે છે તો 54 રંગ પૂરવાનો બરાબર, આજને રંગ પૂરતું જવાનું. આ રીતના સરસ મજાનો રંગ પૂરવાનો છે કે લાલ કલરનો સફરજન હોય ને તો એ રીતના લાલ પૂરજો બરાબર. આપણે અહીંયા આગળ આપણે પણ અહીંયા લાલ પૂર નાખજો બરાબર. તો હવે આવશે 35, તો 35 આવતા નથી, પછી 56 આવે છે તો 56 આવે છે બરાબર, 56ની અંદર પણ રંગ પૂરવાનો છે. આ રીતના રંગ તમે પૂરતા જોજો, સાથે સાથે આ બધામાં પણ લાલ રંગ પૂરી નાખજો. લાલ રંગ તમે પૂરી નાખજો બરાબર. હવે આવશે 43, તો 43 51 થી 60 વચ્ચે આવતી નથી, આવે છે 41 થી 50 વચ્ચે આવે છે, તો આ આપણે 43થી એમાં પૂરવાના નથી, પછી 22માં પણ પૂરવાનો નથી, પછી 59ની અંદર આવે છે તો 59માં રંગ આપણે પૂરવાનો છે. તો આ રીતના તમારે સરસ મજાનો રંગ પૂરી નાખવાનો રહેશે. હવે આવે છે 30, તો 30 આવતા નથી, હવે 53 આવે છે તો 53 આવે છે, તો આ બોલતું જોવાનું 51 52 53 આવે છે તો 53માં રંગ પૂરી નાખવાનો બરાબર. તો આ રીતના રંગ પૂરી નાખવાનો રહેશે. હવે આવશે નીચે, જે નીચે આપણને આપેલા છે 51 થી 70 સુધી, 61 થી 70 સુધીના આપણને આપેલા છે, તો 61 થી 70 વચ્ચે આપણે જે ઉપર ટમેટા પૂર્યા બરાબર, ટમેટાની જેમ નીચે આપેલા છે સફરજન, તો નીચે આપણે સફરજનની અંદર રંગ પૂરશું. તો સફરજનમાં પણ જુઓ તો એમાં આવશે, એમાં રંગ પૂરીએ તો એમાં કયા છે 61 થી 70 વચ્ચે, એટલે 61 થી 70 વચ્ચે આવતી હોય સંખ્યા એની અંદર આપણે રંગ પૂરવાનો રહેશે. તો જુઓ અહીંયા આગળ 62 આવે છે, તો 62 આવે 61 પછી આવે 62, તો અહીંયા આગળ આપણે આ રીતના રંગ પૂરવાનો છે. અને પાંદડું જે આપણને આપેલું છે પાંદડાની અંદર કયો રંગ પૂરશું, લીલો રંગ પૂરીશું બરાબર. તો લીલો રંગ હોય ને આપણી પાસે તો લીલો રંગ આપણે પૂરવાનો રહેશે. તો આ રીતના તમે બધા જે રંગ છે એ પૂરી નાખજો. હવે આવશે 67, તો 67માં આપણે આવશે, તો 67માં કયો આવશે, 67 આવે જે 70ની વચ્ચે, તો 67માં આવશે અહીંયા લાલ રંગ પૂરવાનો છે. સરસ લાલ રંગ પૂરી નાખવાનો રહેશે. હવે 37 આવે છે, 37 આવતા નથી 61 થી 70 વચ્ચે, 37માં નહીં રંગ પૂરવાનો. 64 આવે છે, તો 64 આવે છે તો 64ની અંદર રંગ પૂરવાનો. માં રંગ પૂરાઈ ગયો. હવે આપણે જોઈએ તો 51 આવે છે, 51 આવતા નથી, 51માં રંગ નહીં પૂરવાનો. 43 આવે છે તો 43 નથી આવતા,
considera a veces, tú considera a veces. Tú considera un buen છે ત્રીસ આવે છે તો ત્રીસ નથી આવતા બેની વચ્ચે, 130 70 વચ્ચે, તેમાં રંગ પૂરવાનો નહીં. પછી આપણે જોઈએ તો અહીંયા આગળ આપણે જો પાંદડા આપેલા છે તો પાનમાં પણ આપણે લીલો રંગ પૂરી નાખવાનો રહે છે. જ્યાં આગળ આવો આવ્યો છે ને રંગ પૂર્યો ને, ત્યાં આગળ લીલો રંગ આ રીતના પૂરી નાખવાનું છે. કે જો આ રીતના જે છે એ આપણે પૂરી નાખવાનું રહે છે. હવે બરાબર છે, આ રીતના પૂરાઈ ગયા પછી હવે આપણે જોઈએ નીચેના ફૂલ જોવાના છે. તો ફૂલની અંદર પણ આપણે રંગ પૂરવાનો છે. ફૂલની અંદર કઈ રીતે પૂરશું આપણે? 71 થી 80ની વચ્ચે જે સંખ્યા આવતી હોય એની અંદર રંગ પૂરવાનો છે. તો હવે જો આ પાંદડીઓ છે એ કેવી કરવાની? પાંદડીઓ છે એ આપણે પીળી કરવાની છે. કેવી કલરની? પીળા કલરની. બરાબર, આછો પીળો હોય જે આછા પીળા રંગની એવી પાંદડીઓ કરવાની છે આ બધી પાંદડીઓ. બરાબર છે, અને વચ્ચેનું જે છે એ આપણે કરશું લાલ કલરનું. બરાબર, તો તમને એવી લાગે એવો કલર તમે પૂરી શકો છો. તો આ રીતના છે એ પાંદડીઓ કરો અને વચ્ચે તમે રંગનું પૂરો. વચ્ચે ખાલી એમને 60 રહેવા રહેવા દો. બરાબર છે, બતાવીએ 72 છે તો 72ની અંદર આપણે આમ ફરતો રંગ પૂર્યો, વચ્ચે જે 72 છે એ બતાવી એમ રહેવા દો તો પણ ચાલે છે. તો 71 થી 80ની વચ્ચે આવતી સંખ્યામાં પેલી આપણે પૂરી નાખી. બરાબર, હવે 60 આવે છે તો 60 નથી આવતા. બરાબર, કેટલા આવે છે? 60 આવતા નથી. તો 60માં રંગ નહીં પૂરવાનો. 52 આવે છે તો 52 નથી આવતા. 49 આવે છે નથી આવતા. 79 આવે છે તો 79 આવે છે તો 79માં પૂરવાનો પાછો. તો આ રીતના રંગ તમારે છે એ બહાર ન જાય એ રીતના પૂરવાનો છે. હવે આવશે 75. 75 આવે છે તો 75 આવે છે તો 75ની અંદર રંગ આમ પૂર નાખવાનો છે. પછી જો 73 આવે છે તો 73માં રંગ પૂરવાનો છે. પછી આવશે 33 આવે છે, 33 નથી આવતો તો 33માં રંગ પૂરવાનો નહીં. હવે આવશે 77 તો 77માં રંગ પૂરવાનો છે. પછી 50 આવે તો ન આવે. બરાબર, તો આ રીતના બધા જુદા જુદા જે રંગો છે એ રંગો આપણે પૂરી નાખ્યા. તમને આમાં યોગ્ય લાગે એવો તમે રંગ પૂરી શકો છો. પણ આ રીતના જો આ જે સંખ્યા છે એ બધા એ રીતના રહેવા દેજો. કારણ કે જો તમે સ્કેચ પેનથી રંગ પૂરશો એટલે આ સંખ્યા છે વચ્ચેની જે, બરાબર, એ વચ્ચેની સંખ્યા બતાવશે નહીં. તો વચ્ચેની સંખ્યા જે બતાવે એ રીતના તમારે રંગ પૂરવાનો રહેશે. તો હવે આપણે પાછળના દાખલાઓ જોતા જઈએ કે પાછળ જે આપણને આપેલું છે એ પૂરતા જઈશું અને સાથે સાથે લખતા જઈશું. આપણને અહીં આપેલું છે કે 10 કાઓ ઉદાહરણ મુજબ ગણવાનું છે. જો અહીંયા આપણને એક બોક્સ આપેલું છે, બોક્સની અંદર 10 આપેલા છે. 10 બરાબર છે, 10 આપેલા છે અને 1 10. બરાબર છે, હવે અહીંયા આગળ કેટલા છે? 1 10 અને 2 10. એટલે 2 10 હોય લખવાના 2. જો અહીંયા લખું છું બરાબર, 2 10 આ રીતના લખવાનું. બરાબર, આ છે ને એ અહીંયા લખવાનું છે અહીંયા. તો હવે આપણે જોઈએ તો આને અહીંયા લખવાનું છે જુઓ. બરાબર, પછી હવે અહીંયા આગળ કેટલા થાય? 2 10 એટલે 2 10 એટલે થશે 20 થાય. કેટલા થાય? 20. તો 20 અહીંયા લખવાના ખાનામાં. પછી આવશે અહીંયા કેટલા 10 છે? 1 2 અને 3 10 છે. તો અહીંયા 3 10 લખવાના. અહીંયા નહીં લખવાના, અહીંયા આગળ જો ઉપર આપણને બતાવ્યું હતું ત્યાં આગળ અહીંયા લખી નાખવાના છે. જો અહીંયા આગળ છે ને જગ્યા અહીંયા આગળ લખવાના છે. 3 10 એટલે કેટલા થાય? 30 થાય. આ 1 10, આ 2 10 ને 3 10, તો 3 10 એટલે 30 થાય છે. હવે આવશે જો 1 2 3 4, 4 10 આપેલા છે. એટલે કે 4 10 હોય, 10 10 હોય તો કેટલા થાય? 40 થાય છે. પછી આવશે 1 2 3 4 5, 5 10. બરાબર છે, 5 10 હોય તો 50 થાય છે. 6 10 હોય, 6 10 હોય તો 60 થાય છે. તો આપણને આપેલું જ છે. હવે આવશે 1 10 2 10 3 10 4 10 5 10 6 10 ને 7 10. એ 7 10 આપેલા છે તો કેટલા થશે? 70 થાય છે. આ રીતના 70 લખીને કોને છે તમારે. પછી આવશે 1 10. હવે આપણે જોઈએ તો અહીંયા આગળ આપણને 8 10 આપેલા છે તો 80 થાય. 9 10નું તો આપણને આપેલું છે.
एक दस बी दस तरह दस चार पाँच छ सात आठ नौ नौ दस दस नहीं नौ लाइन हो नौ दस हो तो नेव थाय छे। हवे आवशे एक बे त्रण चार पाँच छ सात आठ नौ दस 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 हो कितला दस हो तो अगले थाय सौ थाय। तो आ रीतना आपणे કેટલા દસ હોય તો કેટલા થાય એ આપણને ખબર પડે છે કે જો એક દસ હોય તો દસ થાય, બે દસ હોય તો વીસ થાય, ત્રણ દસ હોય તો ત્રીસ થાય, ચાર દસ હોય તો ચાલીસ થાય, પાંચ દસ હોય તો પચાસ થાય, છ દસ હોય તો સાઠ થાય, સાત દસ હોય તો સિત્તેર થાય, આઠ દસ હોય તો એંશી થાય, નવ દસ હોય તો નેવું થાય, અને દસ દસ હોય તો સો થાય। તો આ રીતના આપણે આગળનું જે આપણે શીખ્યા કે એક દસ એટલે કેટલા થાય, બરાબર, આગળના જે આગળ આપણે શીખ્યા એ ઉપર આપણને આ ખબર પડે છે। તો હવે આપણે આગળનું જે છે એ પૂરતા જઈએ। તો હવે આપણે જોયા પછી હવે જો એકાવન આપણે જે એકડાઓ શીખી ગયા હતા, બરાબર છે, એકડાઓને આપણે પાછું રિવિઝન કરવાનું છે। શું કરવાનું છે, એકાવનથી સો સુધીના એકડાઓ આપણે શીખ્યા, તો આપણને હવે આવડે છે કે નથી આવડતા એ રિવિઝન કરવાનું છે। તો જો આપણે અહીંયા આગળ જોઈએ તો અહીંયા આગળ આપણને એકાવન આપેલા છે, તો અહીંયા કેટલા લખવાના, બાવન લખવાના, પછી ત્રેપન આપેલા છે, પછી લખવાના ચોપન, પછી બે પાંચ પંચાવન, છપ્પન, પછી આવશે સત્તાવન, અઠાવન, ઓગણસાઠ, બરાબર છે, ને સાઠ, અહીંયા આવશે એકસઠ, પાસઠ, ત્રેસઠ, ચોસઠ, પાસઠ, છાસઠ, પછી આવશે સડસઠ, પછી અડસઠ, ઓગણસિત્તેર, ને સિત્તેર, પછી એકોતેર, બોતેર, બરાબર છે, તોતેર આપેલા છે, ચુમ્મોતેર, પંચોતેર, ચોતેર, સત્યોતેર, અઠ્યોતેર, ઓગણએંશી, એંશી, બરાબર, એકાશી, બ્યાસી, ત્યાંશી, ચોર્યાસી, અહીંયા આવશે પંચ્યાસી, કેટલા આવશે, પંચ્યાસી, પંચ્યાસી, છ્યાસી, સત્યાસી। તો આ રીતના તમારે એકડાઓ છે જે એ લખી નાખવાના છે કે આપણે જો આડી લાઇનમાં આપણને આપ્યા હોય તો આ એકાણું એકાણું, બરાબર, બાણું, અહીંયા ત્રાણું, ચોરાણું, પંચાણું, છન્નું, સત્તાણું, અઠાણું, નવ્વાણું, આ રીતના આપણે એકડાઓ આડી લાઇનમાં લખવાના છે। તો આ રીતના આડી લાઇનમાં તમે લખી નાખજો। તો અહીંયા આગળ આપણે આ પાઠ જે છે સંખ્યાઓ વિશેનો, બરાબર છે, એ આપણે એકડાઓ છે એકાવનથી સો સુધીના એકડાઓ છે એ આપણે અહીંયા આગળ પૂરો થાય છે। અને હવે આપણે આગળના લેક્ચરની અંદર પ્રવૃત્તિ વિશેની જે છે ચાલો આખું કરીએ, અને પ્રવૃત્તિ છે એ આપણે આગળના લેક્ચરમાં જોઈએ। તો આ વિડીયો માટે આપણે રાખીએ છીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।